નમસ્કાર દર્શક મિત્રો, પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ટીના મકવાણ. આજ રોજ કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ કલેક્ટર કચેરી ખાતે ભારતીય પોસ્ટ વિભાગ, ટેલિકમ્યુનિકેશન વિભાગ તથા સંબંધિત અધિકારીઓ સાથે રીન્યુ બેઠક કરી હતી. આજની બેઠકમાં મંત્રીશ્રીએ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેક્ટમાં ગતિશીલતા લાવવા માટે લોકહિતની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી સક્રિય કામગીરી કરવા માટે પોસ્ટ વિભાગને સૂચના આપી હતી. ખાસમાં તેઓએ જણાવ્યું હતું કે મહિલા સન્માન પત્ર અને સલામતી સક્રિય કામગીરી કરવા તથા BSNL ને 4G પ્રોજેક્ટમાં કચ્છને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કચ્છના છેવાડાના ગામ સુધી પોસ્ટ વિભાગને તથા ટેકનોલોજીની કનેક્ટિવિટી પહોંચે તેવા સરકાર દ્વારા સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેઠળ 87 ગામમાં નેટવર્ક ઉભું કરવા સર્વે કરાયો છે, ત્યારે તે દિશામાં ઝડપથી કામગીરી થાય તે માટે સૂચના આપી હતી. પોસ્ટ વિભાગ દ્વારા ડ્રોનની પાર્સલ સેવા શરૂ કરવા કચ્છના ટ્રાયલ કરાય તે દિશામાં ઝડપથી આગળ વધવા તેમણે જણાવ્યું હતું. બેઠકમાં પોસ્ટ વિભાગ તથા ટેલિકમ્યુનિકેશન સહિતના વિભાગને પોતાની કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ ટંકાણી પોસ્ટ વિભાગના આગામી સમયમાં ભુજ અને ગાંધીધામ ખાતે ડાકઘર નિયત કેન્દ્ર ચાલુ હતું. આ પ્રસંગે કલેક્ટર શ્રી અમિત ઓરરાએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. બેઠકમાં CGMDOD ગુજરાતના શ્રી સંદીપ સાવકર, પોસ્ટ માસ્ટર જનરલ સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના BS સોની, BSF IG શ્રી અનંતસિંહ, PGM BSNL હેમંત પાંડે, એડિશનલ DG ગુજરાત LSA શ્રી અજાતશત્રુ સોમાણી, DGG રૂરલ આશિષ ઠાકર, રાજીવ કુશવાહે તથા વહીવટીતંત્રના અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચારો માટે જોતા રહો પાવર ન્યૂઝ.